નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે આંગણવાડી ભરતી માટેનું ઉપયોગી એવું રહેણાંક અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આંગણવાડી ભરતી 2023 માટે ફરજિયાત એવું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય અને મિત્રો તેના માટેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું, અરજી ક્યાં કરવી અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, આમ આજે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ આ પ્રમાણેનું રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો અંતર્ગત નિયમ 3.3 અનુસાર જે પરિશિષ્ટ 8 નક્કી કરવામાં આવેલ છે તે પ્રમાણેનું ફોર્મ ભરી અને આ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું થાય છે અને તે અંતર્ગત આ પ્રમાણેની જોગવાઈ કરવામાં આવેલી છે, જેના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો છે અને આ રહેઠાણના પ્રમાણપત્ર માટે મામલતદાર શ્રીને અરજી કરવાની રહેશે અને તેના નિકાલ માટેના સત્તાધિકારી પણ મામલતદાર છે અને આ પ્રમાણપત્રની નિકાલની સમયમર્યાદા 2 દિવસની છે, એટલે કે તમે અરજી કરો છો તો તમને 2 દિવસની અંદર આ પ્રમાણપત્ર આપવામાં આવશે. તો મિત્રો, હવે આપણે જે આ રહેઠાણના પ્રમાણપત્ર માટે જરૂરી એ કયા કયા ડોક્યુમેન્ટ છે તેની વિગત જોઈએ તો અરજી સાથે નીચેનામાંથી કોઈ પણ એક રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે, જેમાં રેશન કાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, પાસપોર્ટ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડા કરાર, લગ્ન પ્રમાણપત્ર કે પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો, ઓળખના પુરાવા તરીકે પણ નીચેનામાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે, જેમાં રેશન કાર્ડ, મતદાર ફોટો ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ. તો આ પ્રમાણે રહેઠાણ અને ઓળખના પુરાવા તરીકે એક એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત આ ફોર્મમાં જ એક સોગંદનામાનો નમૂનો છે, તો તે નમૂનારૂપ સોગંદનામું આગળ આપણે જોઈશું, તે નમૂનાના સોગંદનામું પણ એક રજૂ કરવાનું રહેશે. તો હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો ફોર્મને સ્ક્રોલ કરી અને આપણે સૌથી પહેલાં અહીંયા ચેકલિસ્ટ જોવા મળશે, તો આ ચેકલિસ્ટમાં આપણે વિગતો ભરવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાની ભરતી માટે અરજદારે અરજી સાથે રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, અહીંયા આપણે ચેકલિસ્ટમાં વિગતો આપેલી છે તેમાં આપણે હા કે ના કરવાનું રહેશે, તો અરજીપત્રક અહીંયા આપણે હા લખવાનું રહેશે. ત્યાર પછી નિયત કોર્ટ ફી સ્ટેમ્પ એટલે કે અરજીપત્રક ઉપર આપણે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે અને અહીંયા હા લખવાનું રહેશે. ત્યાર પછી અરજદારનો તલાટીકમ મંત્રીની રૂબરૂમાં જવાબ, તો જવાબ આ ફોર્મમાં જ છે, તેમાં તલાટીના સહી સિક્કા લેવાના આવશે અને અહીંયા આપણે હા લખવાનું રહેશે. આ ઉપરાંત પંચનામું છે, તો પંચનામામાં પણ તલાટી અને 2 પંચોની સહી લેવાની આવશે અને અહીંયા આપણે હા લખી દઈશું. ત્યાર પછી રહેઠાણનો પુરાવો, તો આગળ આપણે જોઈએ તેમાંથી કોઈ પણ એક પુરાવો જોડી અને અહીંયા આપણે હા લખવાનું રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 7 ઉપર છે ઓળખનો પુરાવો, તો ઓળખના પુરાવા આપણે આગળ જોઈએ તેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું છે અને અહીંયા હા લખવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રોલ કરી અને આપણે આગળ જોઈએ તો અહીંયા સ્થળ લખવાનું રહેશે, અહીંયા તારીખ લખવાની રહેશે અને અરજદારે અહીંયા પોતાની સહી કરવાની રહેશે. ત્યાર પછી આ પ્રમાણેનું ફોર્મ આપણને જોવા મળી જશે, તો અહીંયા અરજદારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે, ત્યાર પછી કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે, અહીંયા અરજદારે પોતાનું નામ લખવાનું છે, પોતાનું સરનામું લખવાનું છે અને જે તારીખે અરજી કરતા હોય તે તારીખ અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ અહીંયા મામલતદાર શ્રી, ખાલી જગ્યા તાલુકો, તો જે તમારે તાલુકો લાગુ પડતો હોય તે મામલતદાર શ્રી તાલુકો અહીંયા આપણે લખી લેવાનો રહેશે અને વિષય તમે જોઈ શકો છો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. તો ત્યાર પછી સ્ક્રોલ કરી અને આગળની વિગત આપણે જોઈએ કે શું શું વિગત લખવાની આવે છે. તો અહીંયા જણાવે છે કે ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં નામ નોંધાવવા માટે રહેઠાણના દાખલાની જરૂર હોય, હાલમાં હું ખાલી જગ્યા
એટલે અહીંયા પોતાનું નામ લખવાનું છે અને ત્યાર પછી અહીંથી પોતાનું સરનામું લખવાનું રહેશે કે ખાલી જગ્યા સરનામે તો આ એક્સ વાય ઝેડ સરનામે ચૂંટણી વોર્ડ નંબર તો અહીંયા જો તમે નગરપાલિકા વિસ્તાર અથવા તો મહાનગરપાલિકા વિસ્તારમાંથી હોય તો તમારે વોર્ડ નંબર લખવાનો રહેશે નહીંતર ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ નંબર લખવાની જરૂર નથી માં છેલ્લા ખાલી જગ્યા તો કેટલા વર્ષથી આ ત્યાં વસવાટ કરો છો તેટલા વર્ષની સંખ્યા અહીંયા લખવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર એકમાં અરજદારે પોતાનું નામ લખવાનું છે તો મિત્રો અહીંયા ડિસ્પ્લે ઉપર તમને નામ અને અન્ય વિગતો જોવા મળશે તે માત્ર નમૂનારૂપ વિગતો છે જે આપને સમજાવવા માટે આપણે ડિસ્પ્લે કરી રહ્યા છીએ તો અહીંયા પોતાનું નામ લખવાનું રહેશે ત્યાર પછી પોતે શું વ્યવસાય કરે છે તે લખવાનું છે ત્યાર પછી પોતાની ઉંમર લખવાની છે ક્રમ નંબર 4માં રહેઠાણનું સરનામું લખવાનું છે ક્રમ નંબર 5 જો નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તારના હોય તો તેઓને લાગુ પડશે તેમાં વોર્ડ નંબર લખવાનો રહેશે ક્રમ નંબર 6 ઉપર પોતાનું મૂળ વતનનું સરનામું લખવાનું રહેશે અને ક્રમ નંબર 7 ઉપર જે અરજદારે પોતાનું જન્મસ્થળ જેમાં તાલુકો જિલ્લા સહિતની વિગતો લખવાની રહેશે અને ત્યારબાદ અરજદારે પોતાની સહી અહીંયા કરી દેવાની રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે તલાટી રૂબરૂનો જે અરજદારનો જવાબ છે તે આપણને જોવા મળશે જેમાં હું નીચે સહી કરનાર શ્રી તો અહીંયા અરજદારનું નામ આવશે ત્યાર પછી અરજદારની ઉંમર આવશે અરજદારનો ધંધો આવશે અને અરજદારનું સરનામું આવશે અને ત્યાર પછી પુરાવા તરીકે ખાલી જગ્યા રજૂ કરીશું તો રહેઠાણના પુરાવા તરીકે આપણે જે કંઈ રજૂ કરતા હોય તે પુરાવાનું નામ આપણે અહીંયા લખવાનું છે અને છેલ્લા ખાલી જગ્યા વર્ષથી તો કેટલા વર્ષ ત્યાં રહ્યો છો તેની વિગત અહીંયા લખવાની છે ત્યાર પછી અહીંયા અરજદારની સહી આવશે અને અહીંયા સ્થળ તારીખ લખી લેવાની છે અને ત્યારબાદ અહીંયા તલાટીની સહી સિક્કો આવશે તો આ અરજદારનો રૂબરૂ જવાબ થયો ત્યાર પછી તેવી જ રીતે અહીંયા પંચનામું છે તો પંચનામામાં પણ તે જ મુજબ વિગતો ભરવાની આવશે અહીંયા પંચનામું છે તો અહીંયા જે પહેલાં સાક્ષી હોય તેઓનું પૂરું નામ લખવાનું છે ઉંમર લખવાની છે ધંધો લખવાનું છે અને રહેવાસી એટલે તેઓનું સરનામું લખવાનું છે ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર તે જ મુજબ નામ ઉંમર ધંધો અને રહેવાસીનું સરનામું લખવાનું છે ત્યાર પછી અમે જાણીએ છીએ કે ખાલી જગ્યા તો અહીંયા અરજદારનું નામ લખવાનું રહેશે ત્યાર પછી છેલ્લા ખાલી જગ્યા વર્ષ અરજદાર કેટલા વર્ષથી ત્યાં રહેશે તે અહીંયા વર્ષ લખવાના છે અને ખાલી જગ્યા સરનામે તો અરજદાર જે સરનામે રહેતા હોય તે સરનામું અહીંયા લખી લેવાનું છે તેમજ અરજદારને ખાલી જગ્યા વર્ષથી અંગત રીતે ઓળખીએ છીએ એટલે કે પંચો અરજદારને કેટલા વર્ષથી ઓળખે છે તેની વિગત અહીંયા લખવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર 1 ઉપર જે પંચનું નામ લખ્યું હોય તેઓની સહી અહીંયા લેવાની છે અને ક્રમ નંબર 2 ઉપર જે પંચનું નામ લખ્યું હોય તેઓની સહી અહીંયા ક્રમ નંબર 2 ઉપર લેવાની રહેશે અહીંયા સ્થળ અને તારીખ લખી દેવાના રહેશે અને ત્યાર પછી અહીંયા નીચે અહીંયા તલાટીના સહી સિક્કા લેવાના રહેશે અને આ પ્રમાણે આટલી વિગતો રજૂ કરી અને ત્યાર પછી આપણે આગળ વાત કરી હતી કે સોગંદનામું રજૂ કરવાનું આવશે તો આ નમૂનાનું સોગંદનામું તમારે અહીંયા 20ના સ્ટેમ્પ ઉપર લખેલ છે પણ હાલમાં નિયમો બદલાઈ ગયા છે માટે આ 50ના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરાવવાનું રહેશે તો આ સોગંદનામામાં વિગતો ભરી અને આગળ સ્ટેમ્પ લગાવી નોટરીના સહી સિક્કા કરાવી અને તમારે સોગંદનામું કરાવી લેવાનું રહેશે અને આ સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ છેલ્લે આપણે અહીંયા જોઈએ તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે અરજી આપશું એટલે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે આ પ્રમાણેનું આપણને આપવામાં આવશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી આપણને પ્રિન્ટ આપવામાં આવશે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તે નમૂનો જોઈ શકતા હશો આ જ પ્રમાણેનો આખો પ્રમાણપત્રનો નમૂનો છે અને ત્યાર પછી આગળ જોઈએ તો જે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારનું પ્રમાણપત્ર છે તેનો નમૂનો અહીંયા આપવામાં આવેલો છે તો આ પ્રમાણે આખે આખું જે ફોર્મ છે તે વિગતો ભરી અને મામલતદાર કચેરીમાં રજૂ કરવાનું રહેશે અને મામલતદાર કચેરીમાંથી તમને આ પ્રમાણપત્ર મેક્સિમમ 2 દિવસની અંદર આપી દેવામાં આવશે તો મિત્રો આશા રાખું કે આંગણવાડીની ભરતી અન્વયે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કઈ રીતે કરવી તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવા તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ tripgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીપ ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો
ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.